સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. તિજોરી ન રાખવી હોય ખાલી તે વગાડે તાલી. એકવાર બે હાથ ઊંચા કરી અને કોઈલાની તાલી આખા ગુજરાતમાં દેખાય, લાગે કે તાલી પડે છે. મોહની સામે બહુત દિન સોયે, મોહની સામે બહુત દિન સોયે, મોહની સામે બહુત દિન સોયે, મોહની સામે બહુત સાથેનો છે એ જો ટકરાય બીમારીઓ દૂર થઈ જાય. તમારો આ પોઈન્ટ, ટચલી આંગળી અનામિકા, જો તમારો કાન દુખતો હોય તો આ પોઈન્ટ છે એ સામે ટકરાય, તમારો કાન મટી જાય. કિડનીનો પ્રોબ્લેમ હોય તો આ ભાગ સામસામે ટકરાય, કિડનીનો પ્રોબ્લેમ પણ દૂર થઈ જાય. એટલે આ તાલી નથી પણ કૃષ્ણને વાલી છે. કોઈલાણા ક્લેપિંગ ક્લબ 7 દિન કે લીએ લઈ શકે કોઈ પણ લાણા, કોઈ લાણા જ્યાં નથી મળતા કોઈ ભાગવાના ટાણા, કોઈ લાણા સંતન સંગ કરી પુણ્ય કમાઈ, સંતન સંગ કરી પુણ્ય કમાઈ, સંતન સંગ કરી પુણ્ય કમાઈ, સંતન સંગ કરી પુણ્ય પૂર્વ જન્મ નો પિતરાય ભાઈ હતો પરીક્ષિત નો, એટલે થયું કે પૂર્વ જન્મ મારો પિતરાય ભાઈ હતો, ક્યાંક સંતને ન મારી દે એટલે વચ્ચે આવી ગયો. અને અમારા કાશી ના સ્વામી જગદીશ્વરાનંદજી કહે છે
કે એ ત્યાંનો ક્ષેત્રપાલ હતો, ત્યાંનો રખોલ્યો હતો, એટલે સ્વામી ભક્તિ માટે વચ્ચે આવીને મરી ગયો. એ જ મરેલો સર્પ પછી શમિકના ગળામાં પહેરાવવામાં આવ્યો છે. કહત કબીરા રામ સુમિરન મે, 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 પાક સકે તો પાક રે પણ કોઈ અસર ન થઈ. જ્યારે પરીક્ષિતજી આશ્રમ થી બહાર નીકળ્યા, શું વાત છે, તમારી સામે જો જે સર્પ પધરાવ્યો ગળામાં, એ ગળામાં પધરાવ્યો અને એ રાજ મુગુટ પહેરેલો, એ સોનાનો મુગુટ પહેરેલો પરીક્ષિત બહાર નીકળ્યો, ત્યારે વિદ્યાર્થીઓ અંદર આવ્યા, ઋષિકુમારો, જોયું કે આ તો આપણા રાજા છે પરીક્ષિતજી, જોયું કે તો ઓલો સર્પ એ મરેલો ને સર્પ મરેલો એ ગળામાં પધરાવેલો શમિક ઋષિના આશ્રમમાં દોડતા દોડતા ગયા છે. અને શ્રીંગી ઋષિ એના દીકરા હતા શમિકના, વિહરન બાલકો અર્ભક, બાળકો સાથે રમતા હતા કૌશિકી નદીના કિનારે. કહ્યું કે તમારા પિતાજીને આપણા ગુરુજીના ગળામાં આપણો જ જે ક્ષેત્રપાલ હતો એને મારી અને પરીક્ષિતીએ ગળામાં પધરાવીને મશ્કરી કરી છે. અને આ મશ્કરીની વાત સાંભળી લે બ્રાહ્મણ બાળકને ગુસ્સો આવ્યો છે. આ પરીક્ષિત જેવો રાજા આવી ભૂલ કરે એની પાછળનું કારણ છે, મુગુટ હતો ને એ મુગુટ જરાસંધનો હતો. જરાસંધ પાસે મુગુટ હતો એ અન્યાયથી ઉત્પન્ન કરેલો હતો. એક યજ્ઞ છે પ્રમથનાથ નામનો યજ્ઞ, એનું વિવરણ હું છેલ્લે કરીશ. એ યજ્ઞની અંદર 21,000 રાજાઓને એકી સાથે જો કાપી નાખવામાં આવે, 21,000 રાજાઓના ગળાઓને, તો 21,000 રાજાઓને મારી અને એ અજર અને અમર બની જાય. એ પ્રમથનાથ નામનો યજ્ઞ 20,800 રાજાને પકડીને પૂરી દીધા હતા. બધા પાસે સોનું, હીરા, ઝવેરાત બધું લૂંટી લીધું અને એના સોનાથી, એના હીરા ઝવેરાત, એના અમૂલ્ય મોતીઓથી એક મુગટ બનાવ્યો હતો. એ બહુ પ્રિય હતો, જરાસંધ પહેરી જ રાખતો. જ્યારે કૃષ્ણ ગયા અશ્વમેધ રાજસૂય યજ્ઞના સમયે, અર્જુન અને ભીમ અને કૃષ્ણ ત્રણેય ગયા અને પછી યુદ્ધ માંગ્યું, બ્રાહ્મણ બનીને યુદ્ધ તો આપ્યું, પણ એ સમયે જરાસંધે એટલો બધો માર્યો છે ભીમને, બહુ યુદ્ધ ચાલ્યું. જરાસંધને આમ બે રીતના શરીર અલગ અલગ કરીને ફેંકે તો પાછો જોઈન્ટ થઈ જાય. એની માં જરાનું વરદાન હતું અને છેલ્લે ભગવાને સમજાવ્યું ને વચ્ચે શિવલિંગ રાખ્યું, બે અલગ અલગ ફેંકી દેવામાં આવ્યા. જરાસંધનું મૃત્યુ થયા ત્યારે એ મુગટ હાથમાં લીધો ભીમે. કૃષ્ણ કે નહીં, હો મુગટ રાખી દેવાનો છે. એનો સહદેવ નામનો દીકરો હતો જરાસંધનો, એ મારા પિતાજીની અમૂલ્ય વસ્તુ છે, આ આપી દો. કગરતો તો કૃષ્ણ કે આપી દો સહદેવને. સહદેવને મુગટ તો આપ્યો છે ભીમે, પણ અર્જુન અને કૃષ્ણ રથમાં હાલતા ત્યારે ભીમે પાછો આંચકી લીધો સહદેવ પાસેથી, જરાસંધના પુત્ર પાસેથી. જેવા રાજસભામાં ગયા તો ભીમે યુધિષ્ઠિરના પગમાં મૂક્યો છે મુગટ. કૃષ્ણ કે મેં ના પાડી હતી, કેમ લઈ આવ્યા, કે બસ મારે મોટાભાઈના ચરણોમાં પધરાવવો હતો. અને કૃષ્ણે કહ્યું કે આ અન્યાયથી ઉત્પન્ન કરેલા સોનાથી છે, જાઓ મૂકી આવો ક્યાંક દૂર. એક મોટું ભવન બનાવ્યું, પટારો બંધાવ્યો ને એમાં પેક કરીને મૂકી દીધું બધી. એ આણે ખોલીને કાઢ્યો હતી, અન્યાયનું સોનું હતું ને એટલે કલી આવીને બેસી ગયો, એટલે આવી મતી સૂજી. અને બ્રાહ્મણના બાળકથી રહી ન શકાણું, બ્રાહ્મણના બાળકની આંખમાં એકદમ ક્રોધ આવી ગયો. કૌશિકી નદીમાંથી આચમન કર્યું, આચમન કરીને કહ્યું કે હે રાજા, તે મર્યાદા તોડી છે, ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે અની, આજથી સાતમા દિવસે તને તક્ષક નામનો નાગ કરડશે, જા આ બ્રાહ્મણનો શ્રાપ છે. શ્રાપ દઈને જેવા જ આવ્યા છે પોતાના આશ્રમમાં, પિતાજીના ગળામાં મરેલો સર્પ હતો ઉતાર્યો, પિતાજીને ચોટી ગયા. શ્રીંગી રડવા માંડી ગયા અને શમિક ઋષિની સાધનામાંથી આંખ ખુલી, સમાધિ ખુલી ગયા તો દીકરો રડતો હતો. શા માટે રડે છે શ્રીંગી? શ્રીંગી આખી વાત કરી કે તમારી મશ્કરી કરી, ગળામાં સર્પ પહેરાયો, મેં એને શ્રાપ આપ્યો, તક્ષક સાતમા દિવસે કરડશે. કે આ તો ચોધાર આંસુથી રડી પડ્યા.
આને કહેવાય ભારતનો ઋષિ. અને આ શમિક ઋષિએ રોતા રોતા કહ્યું કે હે શ્રૃંગી, બ્રાહ્મણ વિદ્યા કરે, તપ કરે, આ બધું મેળવે એ કોઈને શ્રાપ દેવા માટે નહીં, આશીર્વાદ દેવા માટે વિદ્યા હોય છે. બ્રાહ્મણનો જન્મ કોઈને શ્રાપ દેવા માટે નહીં, આશીર્વાદ દેવા માટે હોય છે. તે શ્રાપ આપ્યો, એક ચીબડાના ચોરને ફાંસીની સજા, આવું ન કરાય. હે ઈશ્વર, હે પરમાત્મા, ભગવાનના ભક્તો ગમે એટલા મજબૂત હોય, બદલો લેવાની ક્ષમતા ધરાવતા હોય, કોઈ અપમાન કરે, દગાબાજી કરે, ગાળાગાળી આપે, આક્ષેપ કરે, મારપીટ કરે, તો એ સાચો ભગવાનનો ભક્ત હોય, ને બદલો લેવા માટે સામે કોઈ પણ પ્રતિકાર ન કરે. હે પરમાત્મા, મારા દીકરાથી ભૂલ થઈ ગઈ છે, એની કાચી બુદ્ધિથી ભૂલ થઈ ગઈ, પરમાત્મા માફ કરજે. અપાપેષુ સ્વભૃત્યેષુ બાલેના ભક્વ બુદ્ધિના પાપં કૃતં તન્ન ભગવાન સર્વાત્મા ક્ષન્મર. અપાપેષુ સ્વભૃત્યેષુ, મારા દીકરાઓએ અપક્વ બુદ્ધિના, અપક્વ બુદ્ધિથી અપરાધ કર્યો છે. પણ પિતાજી, મેં અપરાધ શેનો કર્યો છે? કે દીકરા, રાજા છે એ ભગવાનનો અંશ કહેવાય. આજનો રાજા ભગવાન વિષ્ણુનો અંશ કહેવાય. રાજા મરે એટલે પ્રજા ઉપર ચોર અને લૂંટારાઓનું સામ્રાજ્ય આવે. પ્રજાને ચોર અને લૂંટારાઓ લૂંટી જાય, સ્ત્રીઓના અપહરણ થાય, સ્ત્રી સાથે વ્યભિચાર થાય, એનાથી વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય. વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થવાથી સૃષ્ટિનો નાશ થાય. આ બધાનું પાપ નૃપહંતાને લાગે. જેણે રાજાને શ્રાપ આપ્યો એને પાપ લાગે. એટલે પરમાત્મા મારા દીકરાને માફ કરજે. પણ હવે શ્રાપ આપ્યો છે ને, તો કોઈ સમાચાર આપો એ સાવધાન થઈ જાય. સાવધાન થવા માટે કોઈને સંદેશો આપજો. અને સાવધાન માટે ઋષિકુમારો દોડીને ગયા છે ત્યાં. ઋષિકુમારો જઈને કીધું, અને માથા ઉપરથી મુગટ ઉતારી નીચે મૂક્યો, ત્યાં યાદ આવ્યું કે મારા પૂર્વજોએ બ્રાહ્મણોની સેવા કરી, મેં બ્રાહ્મણોની મસ્કરી કરી, ભગવાન મને આની સજા મળવી જોઈએ. વિચારતા ક્યાં તો ઋષિકુમારો આવ્યા કે તમને શ્રાપ આપ્યો છે, આજથી સાતમા દિવસે તમને તક્ષક નાગ નામનો નાગ કરડશે, શ્રૃંગીનું વચન ફેલ નહીં જાય. અને એ જ સમયે એકદમ બધું વસ્તુ છોડી દીધું, એક ક્ષણે જ બધું છોડીને વિચાર કરી લીધો કે હવે ભગવાનનું ભજન કરી લો. અને છોડીને નીકળી તો ગયો, એ ક્ષણે ઋષિઓની વચ્ચે ગયો અને બે પ્રશ્નો પૂછતો વારંવાર પરીક્ષિત બધાને, કે જીવ હર હંમેશા જીવે, હર હંમેશા શું કરવું જોઈએ, અને જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એનું કર્તવ્ય શું? આ બે પ્રશ્નો પૂછે બધાને. પણ કોઈ ઋષિ એનો જવાબ ન આપી શકે. એ કોઈ મારા ગુરુ બનો, કોઈ મારા ગુરુ બનો, પણ ગુરુ બને કોણ? અમુક લોકો વિચારતા કે આપણે ઘર બાર છોડ્યા પણ આપણે ઝૂંપડીઓ તો બાંધી જ છે. અમુક લોકો વિચારતા કે આપણે જમવાનું છોડ્યું છે, ફલાહાર તો કરીએ છીએ, આ ફલાહાર પણ નથી કરતો. અમુક લોકો ખાલી જલ પીતા હતા, એ વિચારતા કે આ તો જલે નથી પીતો, આના ગુરુ કેમ બનાય? અને નિષ્ઠા હોય તો ગુરુ સામેથી મળે. ચાંગદેવને 1400 વર્ષે ગુરુ મળ્યા હતા સામેથી. ગુરુ ગોતવા જવાનું હોય, ગુરુ આપણે ગોતી લઈ ગમે ત્યાંથી. તમારી નિષ્ઠા હોવી જોઈએ ગુરુ પ્રત્યે. 7 દિવસમાં મુક્તિની વાત હતી. બધા સંતો વચ્ચે જઈને બેસી ગયા, શુક્રતાલમાં મુજફ્ફરનગર પાસે વડલાના ઝાડ નીચે ઋષિઓની વચ્ચે બેસી ગયા. ત્યારે કૌશિકી સંહિતામાં આવે કે નારદજી ગયા છે શુકદેવજી પાસે, જે એક સેકન્ડ માટે પણ કોઈના ઘરે ન રોકાય. ગોદોહન માત્રમ, ગાય દોવા જેટલા સમય માટે પણ કોઈના ઘરે ન રોકાય ને, એવા સંત પુરુષને કહ્યું કે જાઓ બધાની વચ્ચે. ઋષિઓની વચ્ચે જો તક્ષક કરડી જશે ને, એનું અધપતન થશે ને, તો લોકો સંતો અને ઋષિઓ ઉપર વિશ્વાસ ન કરે. આ ઋષિઓ અને સંતોની લાજ રાખવા માટે તો જાઓ. અને આ મહાપુરુષ આવ્યો છે. મહાપુરુષનું વર્ણન બતાવ્યું છે કે 16 વર્ષની આયુષ્ય હતી, વાકોડિયા જેના વાળ હતા, જેનો કંઠ હતો એ શંખ જેવો મોટો હતો, જેનું નાક ઊંચું હતું, જેના કોમળ અંગો હતા, જેની વેશભૂષા કોઈ ગાંડા જેવી હતી, ખાલી લંગોટ પહેરી છે, અને આત્મા રામમાં રમવા વાળા અનપેક્ષી. આ કથાનું જ્યાંથી મુહૂર્ત લેવામાં આવ્યું, બે જગ્યા આ કથાનું મુહૂર્ત બે લોકોએ લીધું હતું મારી પાસેથી. એક કેશોદની કથા દરબારવાળીનું મુહૂર્ત, ને એક આ કોઈલાણાનું મુહૂર્ત, એ રાણપુરમાંથી લેવામાં આવ્યું હતું, અને ત્યાં અમૃતગીરી બાપુના આશ્રમમાંથી આ કથાનું મુહૂર્ત લેવામાં આવ્યું હતું. અને અમૃતગીરી બાપુ એટલે કમંડલ કુંડ ઉપર રહેવાવાળા, જ્યાં એનું અન્નક્ષેત્ર ચાલે. અને એટલો મોટો મહાપુરુષ પહોંચેલો કે એના આશ્રમમાં ગમે તે જાય એટલે બાપુ સીધા, અરે એ સમયમાં 1.5 લાખ રૂપિયા બાપુને બધા આપ્યા હતા,
પણ બાપુ 1.5 લાખ રૂપિયા કોઈ મૂકીને જઈને તો બાપુ એ ચૂલામાં નાખે, એના ઉપર ચાની તપેલી રાખે, એ પૈસા બાળીને ચા બનાવતા. અને જે પણ જાય બાપુ સાથે બહુ સારા સારા, બીજે દિવસે આવીને બાપુને પગે લાગે, બાપુ ઓળખો છો? બાપુ કે નહીં, મેં જાણતા નહીં. તત્કાલ ભૂલી જાય, તત્કાલ ભૂલી જાય ને, એ વૃત્તિને અવધૂત વૃત્તિ કહેવામાં આવે છે. આજે પણ એવા અવધૂત છે. તમારે જોવા હોય તો જૂનાગઢમાં છે, ગિરનારમાં જાઓ, ગિરનારમાં શનિદેવનું મંદિર છે, પોલીસ સ્ટેશનની પોલીસ ચોકી છે, ને એની બરાબર સામે એક નાનકડી આ વ્યાસ જેવ પીઠ જેવડી જ કુટીર છે. 10 વર્ષથી એ અવધૂત એમનેમ પડ્યો છે, નાયા ધોયા વિના. પેલા પોલીસ સ્ટેશન ઉપર આવી ગયા, લ્યો ધન્ય છે, આ તમારી સામે આવી ગયા. વિભૂતિ વિભૂતિ હો ભાઈ, ક્યારે ફોટો પાડી આવ્યા છે ખબર ન પડી. આ અવધૂત છે ને, આ અવધૂત ને આ જ કક્ષામાં છે, જે તમે જોવો છો ને આ જ કક્ષામાં અવધૂત રહી છે. એના નખ લાંબા થઈ ગયા, આખા કાળા કાળા થઈ ગયા, લાકડી બાજુમાં રાખે, કોઈની સામે નજર પણ ન કરે. તમે ત્યાં જાઓ તો એક 25 લાખની ગાડી વાળો રોજ આવે, નીચો ઉતરે, ત્યાં આજુબાજુનું બધું સફાઈ કરે, ચાની પ્યાલી મૂકે, ગાંઠિયા મૂકે, પણ એ કોઈ દેખાય નહીં, કૂતરા ને ગાય ખાઈ જાય. તમે જાઓ તો બોલે નહીં, એને કોઈ લઘુશંકા માટે ઉભો થતા નથી જોયું. પોલીસવાળા એવું કહેતા કે પેલા પોલીસ ચોકી પાસે હતો, હવે ત્યાં એમને રાખી દીધા. આવા કોઈ અવધૂતો હશે ને એટલે બધું ટેકવું હશે. અને આવા અવધૂત કોને કહેવાય? અવધૂત કક્ષા છે. અનપેક્ષી, લેશ માત્રની અપેક્ષા ન રાખે એને અનપેક્ષી કહેવાય. આત્મા રામમાં રમવા વાળો છે, પોતાની રીતે સ્વચ્છંદ રીતે જ્યાં મન પડે ત્યાં ફરે, એને અનપેક્ષી કહેવાય. અને આ જોતા મને આ છિદ્રાના અવધૂત એ અર્જુન નાથ યાદ આવે કે એની સ્થિતિ પણ એવી જ છે. તમે પત્રિકામાં નામ લખો તો બાપુ ત્યાં જ ન આવે, બાપુના હાથે ઉદઘાટન બાપુ જ ન હોય. અને બાપુને ઈચ્છા થાય તો કથા પૂરી થઈ પછી મંડપમાં બેસીને હોય છે. હમણાં એક કથામાં આવ્યા હતા તો કથા પૂરી થઈ તો બેસીને હોય ગયા, બધા સોફા બોફા પાથરી જાય, પણ એ તો નીચે જ બેસે. જેને લેશ માત્ર આશ્રમ બાંધવાની જરૂરિયાત નથી, જેને પૈસાની જરૂરિયાત નથી, આજ સુધી આ છિદ્રાવાળાએ એને નાતા નથી જોયા. 30 વર્ષથી રહે છે, નાતા નથી જોયા, જેના શરીરમાંથી દુર્ગંધ નથી આવતી, આને અવધૂત કહેવાય. અને એવા અવધૂત સુખદેવજી મહારાજ જેવા સભાની વચ્ચે આવ્યા, બધા ઋષિઓ ઊભા થઈ ગયા. ततश्च वाप्रोच्यमि मन्दी प्रोच्ये ततश्च वाप्रोच्यमि मन्दी प्रोच्ये विश्रम्यमि प्राणिति कृत्यतायां विश्रम्यमि प्राणिति कृत्यतायां सर्वात्मना તમારી સેવા કરવી, તમને જમાડવા, તમને પગે લાગવું, તમને આસન આપવું, એ તો સાઈડ માર્યું. તમારા જેવા મહાપુરુષ નું સ્મરણ થઈ જાય ને તો અમારા જેવા ગૃહસ્થી ના ઘર પાવન થઈ જાય. જેનું સ્મરણ જ પાવન કરી નાખે, જેનું નામ, એવા પુણ્ય શ્લોક છો તમે. અને બે પ્રશ્નો જે બધા પૂછતા હતા એને એક જ પ્રશ્ન પૂછ્યો છે કે મ્રિયમાણેશ્ચ કૃત્યમ સર્વાત્મના. હે પ્રભુ, એવું ક્યું કૃત્ય છે કે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? અલક્ષલિંગો
જપાલે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? અને બસ આ પ્રશ્ન, જેનું મૃત્યુ નજીક હોય, મારું મૃત્યુ એમ નહીં, આખા જગત માટે પ્રશ્ન પૂછો, અને જગત માટે પૂછો ને એટલે પગ ઉપર પગ ચડાવી, અને આ મહાપુરુષ ગાય દોવાના સમય જેટલો પણ ક્યાંય રોકાઈ નહીં, બેસી ગયા. એ કે તારો પ્રશ્ન શ્રેષ્ઠ છે, મને હૃદયમાં બેસી ગયો. માણસનું મોટા ભાગનું આયુષ્ય તો સુવામાં જતું રહે છે. સુખદેવજીએ પગ ઉપર પગ ચડાવ્યો છે, આપણી વચ્ચે પણ સુખદેવજી પધારી રહ્યા છે. એ ખાલી સાવ્ય નહીં પણ દૃશ્ય પણ થાય એ ભાવનાથી બંને રીતે એ સુખદેવજી પગ ઉપર પગ ચડાવીને બેસી ગયા, ને એમની બાજુમાં પરીક્ષિતજી બેસી ગયા. કહ્યું કે તારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. નિદ્રયારિયતે નક્તમ દેવાય જવાવયઃ દિવાચાર્થે માયા રાજન કુટુંબ મરણે નવા. હે પરીક્ષિત, માણસનું 50 વર્ષનું આયુષ્ય તો સુવામાં જતું રહી, 50 વર્ષ ધન કમાવામાં અને પરિવારના પોષણમાં જતું રહી, એટલે મોટા ભાગનો માણસનું જાય હાય હાય કરવામાં બધું નીકળી જાય. અને તું ચિંતા ન કર, ભગવાન બંધાણો છે, જરૂરિયાત માટે બંધાણો છે, જોઈએ છે એના માટેની રોટી કપડાં મકાન માટે ઈશ્વર બંધાણો છે, પણ એપલના મોબાઈલ માટે પરમાત્મા નથી બંધાણો. શું જોઈએ છે એનું લિસ્ટ તો બહુ મોટું થાય, પણ જરૂરિયાત છે એના માટે પરમાત્મા બંધાણો છે, કોઈને ભૂખો નહીં સુડાવે. અને તારી પાસે તો 7 દિવસ છે, ખટવાંગ પાસે તો 2 ઘડી હતી, 2 ઘડીમાં એને મુક્તિ મળી ગઈ હતી. પણ ભગવાનની ધારણા ક્યાં સાધનથી, કઈ વસ્તુથી, કઈ રીતે કરવામાં આવે એના માટે સુંદર યોજના બતાવી છે કે સૌથી પહેલા તમારે આસનને જીતવું પડે. જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય. તમારે આસન પહેલા જીતવું પડે. તમે 3 કલાક સુધી કથામાં બેસી જાઓ, અત્યારે 5:30 થઈ જ ગયા છે, 15 જ મિનિટ છે મારી પાસે, એમાં મારે આ બધાના પ્રશ્નોના તમને જવાબો પણ આપી દેવા છે. કેવા પ્રશ્ન કર્યા છે પરીક્ષિતે, પરીક્ષિતને આ પ્રશ્નોના જવાબ સુખદેવજી જ આપી શકે, બાકી આપણું તાકાત જ નથી આપણે આપી શકીએ. પ્રશ્નો પણ એવા કર્યા છે. કહ્યું છે કે પેલા આસનને જીતવું પડે, જે આસનમાં બેસી શકે ને શ્વાસને જીતી શકે. શ્વાસને જીતો, શ્વાસને ઓળખી શકો તો પ્રાણને ઓળખી શકો, અને પ્રાણને ઓળખી શકો તમે આત્માને ઓળખી શકો. કારણ કે આત્મા છે એ પ્રાણ ઉપર બેસીને આવે, અને જે આત્માને ઓળખી શકે એ પરમાત્માને ઓળખી શકે. આખી પદ્ધતિ બતાવી છે. પણ આપણે આસન, શ્વાસ, પછી આસક્તિ, ઇન્દ્રિયો ઉપરનો વિજય, પછી બુદ્ધિ અને મનને સ્થૂળ રૂપમાં પરોવવું, આ રીતે ભગવાનનું ભજન થાય. પણ આપણે થોડીક અવળી રીતે ભજન કરીએ છીએ. ભગવાનના વિરાટ સ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ. ભગવાન કેટલો વિરાટ છે, 7 આવરણથી ઘેરાયેલો આ વિરાટ પુરુષ છે. 5 મિનિટ થોડોક અઘરો વિષય લઈ લઉં. છેલ્લે ઠળિયું આવે તો ખાઈ જાજો, ભારી આવે. અત્યારે સિઝન ગઈ છે હમણાં જ ખજૂરની, ખજૂર ખાવ પછી છેલ્લે ઠડિયો આવે, પણ છેલ્લે ખડિયો આવે પણ એ ઠડિયાનું તમને દુઃખ ન થાય, કારણ કે તમે એની પહેલાં સારો ખાધો હોય ને ખજૂર મીઠો, એટલે વાંધો ન આવે. છેલ્લે ઠડિયો આપું છું 5 મિનિટ માટે, થોડોક અઘરો છે પણ સમજવાનો પ્રયત્ન કરજો. 7 આવરણથી બનેલો આ વિરાટ પુરુષ છે.
ભગવાન નું તળિયા છે એ પાતાળ છે, પાતાળમાં ભગવાનના તળિયા છે, ભગવાનની એડી અને પંજા છે ત્યાં રસાતલ છે, આ જેટલું મહાતલ છે ભગવાનની ઘૂંટી છે, આ પિંડી છે ભગવાનનું તલાતલ છે, ગોઠણ છે ભગવાનનું સૂતલ છે, જાંગ છે એ અતલ છે, બીજી જાંગ વિતલ છે, આ પેટ છે ભગવાનનું એ ભૂતળ છે, આપણે રહીએ છીએ ને ભગવાનના પેટમાં રહીએ છીએ, એના પછીનો ઉપરનો લોક છે આકાશલોક એ ભગવાનની નાભી છે, સ્વર્ગ છે એ ભગવાનની છાતી છે, મહલોક છે એ ભગવાનનું ગળું છે, મુખ છે એ ભગવાનનો જનલોક છે, તપલોક છે એ ભગવાનનું લલાટ છે, મસ્તક છે એ સત્યલોક છે, કાન છે ભગવાનના, આ બધી દિશાઓ છે કાન છે, અને સાત આવરણ થી આખું આ બ્રહ્માંડ છે. આવરણ એટલે વેદાંતની દ્રષ્ટિએ સેજ તમને વિષયમાં ઊંડા લઈ જાવ, કારણ કે આ લાઈવ થી ચાલે છે એટલે ઘણા બધા લોકો શ્રવણ કરતા હશે, અને આનું વિવરણ નહીં કરું તો હું કાચો દેખાઈશ, કમસે કમ હું કાચો દેખાવ તો મને વાંધો નથી, પણ કાશી કાચું દેખાય ને એનો મને વાંધો છે, કાશીની વિદ્યા કાચી દેખાય એનો મને વાંધો છે, એટલે વેદાંતની વાત ન થાય તો કાશી કાશી ન કહેવાય, કાશ્યતે પ્રકાશ્યતે ઇતિ કાશી. અહીંયા સાત આવરણ, પૃથ્વી છે જેટલી પૃથ્વી છે એનાથી દસ ગણું જળ છે, દસ ગણું જેટલું જળ છે એનાથી દસ ગણો અગ્નિ છે, અગ્નિ દસ ગણો છે એનાથી અગ્નિ દસ ગણો વાયુ છે, દસ ગણો વાયુ છે એનાથી આકાશ દસ ગણું છે, આકાશ દસ ગણું છે એનાથી અહંકાર એનાથી દસ ગણો છે, અહંકારથી દસ ગણું મહત્તત્વ છે, મહત્તત્વથી દસ ગણી મૂળ પ્રકૃતિ છે, અને એ મૂળ પ્રકૃતિ મારા નારાયણના ડાબા પગમાં છે. વિચારો નારાયણ કેટલા વિશાળ હશે. મેં કહ્યું કે 24 અરબ ગેલેક્સીઓની સંશોધનો થઈ ગયા, અને એક ગેલેક્સી પાર કરતા એક દિવ્ય પ્રકાશ વર્ષને 1,00,000 વર્ષ લાગે, એક સૂર્ય, એક ચંદ્ર, એક પૃથ્વી, એક મંગળ, એક તારા, આ આખી ગેલેક્સીને પાર કરવા માટે દિવ્ય પ્રકાશ વર્ષને 1,00,000 વર્ષ લાગે. હવે આપણે એમ થાય કે દિવ્ય પ્રકાશ વર્ષ એટલે શું, જેની ગતિ 1 સેકન્ડમાં 3,00,000 કિલોમીટરની છે, 60 સેકન્ડની 1 મિનિટ, 180,00,000 કિલોમીટર 1 મિનિટમાં ગતિ કરી જાય, 60 મિનિટની 1 કલાક, 24 કલાકની 1 દિવસ ને 1 રાત, એ 24 કલાક પાર કરતા કેટલી ગતિ હોય, એ ગતિ પણ 1,00,000 વર્ષે એક ગેલેક્સી પાર કરી શકે. આજનું વિજ્ઞાન 24 અરબ ગેલેક્સી શોધી શક્યું છે. એ આકાશમંડળમાં છે, એ આકાશમંડળ અહંકાર તત્વમાં છે, એ અહંકાર તત્વ મૂળ પ્રકૃતિમાં છે, એ મૂળ પ્રકૃતિ મારા નારાયણના ડાબા ચરણમાં હશે, તો નારાયણ કેટલો વિશાળ હશે. તમે પામી ન શકો, એને માપી ન શકો, એને પામી ન શકો, ખાલી એનું વર્ણન થાય અને અંદરની અનુભૂતિ થઈ શકે. અને અહીંયા એની અનુભૂતિ માટે બે વસ્તુ કહે છે, સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ. અતિ સૂક્ષ્મ રીતે બતાવી છે કોને કહેવાય સદ્ય મુક્તિ ને ક્રમ મુક્તિ. મ્રિય માણસ પુરુષોની બે અવસ્થા હોય, એક ચક્રોની અવસ્થામાં જ્યારે પ્રાણને શ્વાસ ખેંચે, આમ શ્વાસ ખેંચીને છાતીમાં લઈ આવે, પેટમાં લઈ આવે, અને પછી મૂલાધાર ચક્રમાં, ત્યાંથી મૂલાધાર ચક્રમાંથી શ્વાસને ઊંચો લઈ સ્વાધિષ્ઠાન ચક્રમાં, મણિપુર ચક્રમાં, અનાહત ચક્રમાં, વિશુદ્ધ ચક્રમાં, આજ્ઞા ચક્રમાં, અને છેલ્લે અહીંયા લઈ આવે, ત્યાંથી પ્રાણ છૂટી જાય, અને બ્રહ્મરંધ્રમાં અહીંયાથી પ્રાણ છૂટી જાય અને ભગવાનમાં લીન થઈ જાય. અહીંયાથી પ્રાણ છૂટવો, 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 ગળાની ઉપરથી પ્રાણ છૂટે ને તો એ મહાન માણસની નિશાની છે, બાકી મળમૂત્રના દ્વારથી પણ પ્રાણ નીકળી જાય. અને જે માણસને આને કહેવાય સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ, એ કહેવાય સારા કર્મ કરતા કરતા ઇન્દ્રના લોકમાં, સ્વર્ગમાં જાઓ, ત્યાં સારા કર્મ કરીને મહલોકમાં જાઓ, જનલોકમાં જાઓ, તપલોકમાં જાઓ, સત્ય લોકમાં બ્રહ્માજી સાથે રહીને ભગવાનનું કીર્તન કરતા કરતા ભગવાનમય બની જાઓ, આને ક્રમ મુક્તિ કહેવાય. એનાથી પણ સાવ સરળ, તમે રાજકોટથી પ્લેનમાં બેસો, સીધા બોમ્બે પહોંચી જાઓ, એને સદ્ય મુક્તિ કહેવાય. અને અહીંયાથી જૂનાગઢથી ટ્રેનમાં બેસો, રાજકોટ, અમદાવાદ, સુરત, વાપી અને પછી બોમ્બે પહોંચો ને, એને ક્રમ મુક્તિ કહેવાય. નિર્ગુણ અને સગુણ દેવતાઓની ઉપાસના કેમ કરવી એનું વિવરણ છે, કે સગુણ કોને કહેવાય ને નિર્ગુણ કોને કહેવાય. આ દુનિયામાં એક પણ જગ્યાએ સગુણ ઉપાસના કરો તો ભગવાન મળે જ છે, નિર્ગુણની ઉપાસના ન કરવી સ્પષ્ટ કહ્યું છે. તમારે કોની ઉપાસના કરવી, સુખદેવજીએ પરીક્ષિતને જવાબ આપ્યો છે, અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધી તીવ્રેણ ભક્તિ યોગેન